શાસ્ત્ર છે આપણે ગણિત વિષયમાં અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત મિત્રો ગણિતમાં આજે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ શીખવાના છે બહુપદીઓ તમે શબ્દ સાંભળશો એટલે તમને થોડી લાઈટ આવવા માંડે કે સાહેબ આ ક્યાં તો સાંભળેલું છે ક્યાં બહુપદીને જોઈ છે બરાબર સાંભળેલી છે કોણ છે બહુપદી કેવી છે શું કહે બહુપદી બહુપદી એટલે શું એટલે તમને વિચાર એવા રાખશે કે આ ધ્રુવમાં બધું શીખી ગયા પદ સગુણ ઘાત આવા શબ્દો તમારા મગજમાં આવવા માંડશે કે નહીં સાહેબ જાણી તું કે બહુપદી એટલે આપણે બહુપદી વિશે આજે ધોરણ 9 ની અંદર આગળ અભ્યાસ કરવાનો છે જે તમે આગળ અભ્યાસ કરી ગયા ને એનો જ ઉપયોગ આ ચેપ્ટર ભણવામાં આપણે કરીશું સૌથી પહેલા શરૂઆત કરીએ બહુપદીઓ એટલે થાય શું કોને બહુપદીઓ કહેવાય સમજાય છે કોને બહુપદીઓ કહેવાય તો કોને બહુપદીઓ કહેવાય સમજવા માટે પહેલા આપણે જોઈ લઈએ હું જે ઉદાહરણ આપું ને એ તમે પહેલા વિચારો પ્રશ્ન પૂછીને મનમાં જવાબ યાદ કરો નોટ રાખીને માં લખો બરાબર જે કરાવું છું એમાં ખાસ ધ્યાન આપજો એટલે સમજી જશે કે બહુપદીઓ કોને કહેવાય કઈ રીતે મળે બહુપદી રેડી શરૂઆત કરીએ તો મિત્રો મેં આ એક ચોરસ લઈ લીધો રાઈટ આ એક ચોરસ છે એની બાજુનું માપ 4 છે હવે મારે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે શું શોધવું છે ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ તમે આ ભણી ગયેલા એટલે યાદ જ આવી જોઈએ કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય ચલો કોણ કે છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો વિચારો ચોરસનું ક્ષેત્રફળ શું થાય ચોરસનું ક્ષેત્રફળ થાય બાજુની લંબાઈનો વર્ગ શું થાય બાજુની લંબાઈનો બાજુની લંબાઈનો વર્ગ તો અહીંયા બાજુની લંબાઈ કેટલી છે 4 છે અહીં શું થશે 4 નો વર્ગ 4 નો વર્ગ કરો જી 4 નો વર્ગ એટલે શું થાય 4 નો 2 વાર ગુણાકાર 4 ગુણ્યા 4 4 ગુણ્યા 4 કેટલા થશે 16 તો અહીં ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 16 પણ આપણે આ જોવાનું નથી આપણે ક્યાંમાં જોવાનું છે શું જોવાનું છે 4 નો વર્ગ જોવાનો છે હવે અહીંયા જો x હોય તો 4 ની જગ્યાએ x હોય તો શું થાત 4 નો વર્ગ તો થાત જ પણ સાથે સાથે x નો વર્ગ થાય ને તો આનું આના બદલે આપણે શું લખવું 4x નો વર્ગ 4x નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થાય x નો વર્ગ એનું જો એ 4x વર્ગ બાજુનું માપ તો ચોરસનું ક્ષેત્રફળ કેવું આવત 16x નો વર્ગ હવે વિચારો કે 16x નો વર્ગ કેટલા પદ છે 16x નો વર્ગ કેટલા પદ છે એક પદ છે ને રેડી તો એ મગજમાં તે રાખજો ફિટ કરી 16x નો વર્ગ એક પદ છે ક્લિયર હવે હું આ લખું x નો વર્ગ પ્લસ 2 આ કેટલા પદ છે તો તમે કહે છે 2 પદ છે તો જો જી આમાં આ ફેર શું છે 16x નો વર્ગ અને x નો વર્ગ પ્લસ 2 માં આ બે વચ્ચે ગુણાકાર છે જ્યારે આ બે વચ્ચે સરવાળો છે તો બહુપદીનો પહેલો નિયમ એમ કહે છે કે બહુપદી છૂટી કેમ પડે ખબર કેમ પડે કે કેટલા પદ છે તો યાદ રાખો બહુપદીમાં પદ છૂટા પ્લસ અને માઇનસ ની નિશાની દ્વારા પડે પ્લસ અને માઇનસ જ છે જે બે પદને છૂટા પાડે ગુણાકારથી પદ છૂટું પડે ને ગુણાકારમાં ગમે તે સંખ્યા હોય તે જોડાયેલી કહેવાય એને એક જ પદ કહેવાય હું આમ લખું ને કે 4x નો વર્ગ y 16 2y આ બધા બધા ગુણાકારમાં છે ને તો આ બધાને કેવા કહેવાય એક જ પદ છે બરાબર આ બધા કેવા છે ગુણાકારમાં છે આને એક જ પદ કહે ભલે દેખાય ઘણો ગુણ પણ 4x નો વર્ગ y 16 2y પણ આ બધા ગુણાકારમાં હોવાથી આને એક જ પદ કહેવાય જ્યારે આ બે સંખ્યા આ બે વસ્તુ અલગ પડે શું કામ અલગ પડ્યા જે કેવા છે પ્લસ છે તો પહેલો નિયમ બહુપદી માટે મગજમાં બેસાડી લો કે બહુપદીમાં પદ છૂટા સેના આધારે પડે પ્લસ અને માઇનસ ની નિશાની આધારે પહેલી વસ્તુ રેડી બીજી વસ્તુ કે બહુપદી એટલે શું હવે આપણે સમજીએ બહુપદી એટલે શું તો કે બહુપદી એટલે જે પદાવલીમાં એક કે એકથી વધારે પદ આવેલા હોય તેને બહુપદી કહેવાય શું કહેવાય બહુપદી એટલે શું થાય તો કે બહુપદી એટલે
જે પદાવલીમાં એક કે તેથી વધુ એક કે તેથી વધુ એક હોય કે એકથી વધુ પદ આવેલા હોય તો તેને બહુપદી કહેવાય. યાદ રાખી લેજો 16x નો વર્ગ છે 1 પદ છે તો આને પણ બહુપદી કહેવાય. x નો વર્ગ + 2 2 પદ છે તો આને પણ બહુપદી તો કહેવાય છે. બરાબર ને? આમ લખું 3 - x નો વર્ગ + 4x તો આ 3 પદ થયા. જો માઈનસ થી પદ છૂટા પડ્યા પ્લસ થી પદ છૂટા પડ્યા તો પદ કેટલા છે 3 1 2 ને 3 તો આને પણ બહુપદી કહેવાય કારણ કે આમાં 1 કરતા વધારે પદ છે. એટલે 1 પદ હોય એને બહુપદી કહેવાય અને 1 કરતા વધારે પદ આવેલા હોય ને એને પણ બહુપદી કહેવાય. તો બહુપદી એટલે શું સમજી ગયા? રેડી? હવે નેક્સ્ટ સ્ટેપ આગળ જોઈએ કે બહુપદી ક્યાં આગળ શું હશે. તો બહુપદીના પ્રકાર વિશે ચર્ચા કરીએ. બહુપદી એટલે શું સમજી ગયા? જેમાં એક કે તેથી વધારે પદ આવેલા હોય તેને બહુપદી કહેવાય. રેડી? પહેલા બોર્ડ ઉપર લેખિત જોઈ લો, એની વ્યાખ્યા જોઈ લો. આ જે કહ્યું છે એક પદ, બે પદ અને ત્રણ પદ વાળું સમજી લો. રેડી? પછી આપણે પ્રકાર વિશે જોઈએ. જોઈએ કે બહુપદીની વ્યાખ્યા. હવે આપણે બહુપદીના પ્રકાર વિશે શીખવાનું છે. જોઈએ તો કે બહુપદીના પ્રકાર. તો બહુપદીના મિત્રો બે રીતે પ્રકાર પડે. એક પદના આધારે પડે કે કેટલા પદ છે એ પ્રમાણે બહુપદી નામ આવે, અને ઘાતના આધારે પડે કેટલી ઘાત હોય તો એને આ બહુપદી કહેવાય. સમજે છે? તો બે આધારે બહુપદીના પ્રકાર પડે, એક પદના આધારે અને એક ઘાતના આધારે. એક છે પદના આધારે પડે અને ઘાતના આધારે. સમજો જે બોલું છું ને એ બહુ બોલે બહુ અગત્યની વસ્તુ છે. આપણે પદના આધારે બહુપદીના કેટલા પ્રકાર પડે કે પદના આધારે બહુપદીના સામાન્ય ત્રણ પ્રકાર પડે. સુરેખ એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદી, દ્વિપદી અને ત્રિપદી એટલે શું એ આપણે જોઈએ. તો સૌથી પહેલો પદના આધારે પડે છે ત્રણ પ્રકાર. સામાન્ય રીતે ત્રણ પ્રકાર પડે, એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે સર એકપદી એટલે શું, દ્વિપદી એટલે શું, ત્રિપદી એટલે શું? આવું પેલી વાર થાય ને આવું શું જોઈએ. એકપદી એટલે શું? હમણાં મિત્રો મેં એક વસ્તુ લખી દીધી 16x નો વર્ગ. તો લખ્યું તો ને આ ચોરસનું ક્ષેત્રફળ આપણે ગણ્યું 16x નો વર્ગ ગણ્યા છે. તો જે 16x ના વર્ગની અંદર કેટલા પદ છે મિત્રો? આ કેટલા પદ છે? એક પદ છે ને. કેટલા પદ છે આમાં? એક પદ. આખી આખું એક પદ છે. તો જે પદાવલીની અંદર માત્ર ને માત્ર એક જ પદ આવેલું હોય તેને એકપદી બહુપદી કહેવાય. શું કહેવાય? એકપદી બહુપદી. રેડી? ફરીથી, જે પદાવલીમાં માત્ર ને માત્ર એક જ પદ આવેલું હોય તેને એકપદી કહેવાય. એને ઉદાહરણ બીજા પદ આપ તમે આ રીતે લખી શકો. x છે, આમાં પણ એક જ પદ છે, xy છે, આમાં પણ એક જ પદ છે. જો આ બે છે ગુણાકાર છે, ગુણાકારમાં એક જ પદ હોય પછી તો કે આ રીતે લખ્યું છે 2 2 ને પણ એક જ પદ કહેવાય. પણ અચળ પદ આવી જાય 2x છે, આ પણ એક જ પદ કહેવાય. તો જેમાં એક જ પદ આવેલા હોય, માત્ર ને માત્ર એક જ પદ આવેલા હોય તેને એકપદી પદાવલી કહેવાય. રેડી? પછી દ્વિપદી. હવે તો સમજી ગયા છે. જો શબ્દ ઉપરથી પકડાય, દ્વિનો મતલબ શું થાય? બે. તો કે જે પદાવલીમાં બે પદ આવેલા, પેલા પદ બે પદ, જેમાં બે પદ આવેલા હોય તેને દ્વિપદી કહેવાય. સમજાઈ ગયું? કેટલા પદ આવેલા હોય? બે પદ. ઉદાહરણ એના લખીએ તો દાખલા તરીકે આમ છે x નો વર્ગ પ્લસ 2x. જો પ્લસ થી આ બે પદ છૂટા પડ્યા તો આખેલા પદ થયા 2, એટલે x નો વર્ગ અને બીજું પદ છે 2x. આ રીતે એક પદાવલી કહેવાય દ્વિપદી, જેમાં બે પદ આવેલા હોય તે. પછી એ ઉદાહરણ લઈએ તો 4 - x છે, આમાં પણ બે પદ છે. જો 4 છે ને x છે તો આને કેવી કહેવાય? દ્વિપદી. સમજાય છે? બીજું એક ઉદાહરણ લઈએ x ની 3 ઘાત - x નો વર્ગ, આમાં પણ બે પદ છે તો આને પણ દ્વિપદી કહેવાય.
સમજાયું સેમ વસ્તુ ત્રિપદી માટે ત્રિપદી માં તમે શબ્દો પર પકડી જશો તો 3 એટલે શું થાય 3 અહીંયા 2 એટલે 2 થાતું કે 3 એટલે શું થાય 2 એટલે 2 અને 3 એટલે 3 જેમાં 3 પદ આવેલા હોય જે પદાવલીની અંદર 3 પદ આવેલા હોય તેને ત્રિપદી કહેવાય એના ઉદાહરણ જોઈએ આપણે દાખલા તરીકે x નો વર્ગ -4 2x કામ 3 પદ છે તો આને કેવી કહેવાય ત્રિપદી હજે ઉદાહરણ લઈએ 4x + x3 નો ઘન -4x નો વર્ગ આમાં પણ 3 પદ છે તો આને પણ ત્રિપદી કહેવાય રેડી સમજાઈ ગયું તો પદના આધારે અને ઘાતના આધારે બહુપદીના પ્રકાર પડે એમાં સૌથી પહેલું આપણે જોયું પદના આધારે 3 પ્રકાર પડે એકપદી દ્વિપદી અને ત્રિપદી એકપદી એટલે જેમાં એક જ પદ હોય 16x નો વર્ગ x xy * x ને એકપદી કહેવાય જેમાં બે પદ આવેલા હોય x વર્ગ + 2x 4 - x x નો વર્ગ - 2x નો વર્ગ આ બધામાં બે પદ છે એટલે કેવા કહેવાય દ્વિપદી અને જેમાં ત્રણ પદ આવેલા હોય આ રીતે તેને કહેવાય ત્રિપદી સમજાઈ ગયું હવે ઘાતના આધારે કેટલા પ્રકાર પડે તો ઘાતના આધારે પણ મિત્રો ત્રણ પ્રકાર પડે રેડી જેટલી ઘાત એવી બહુપદી જોઈએ ત્રણ પ્રકાર સામાન્ય રીતે ત્રણ પ્રકાર પડે છે બરોબર તો કયા ત્રણ પ્રકાર પડે છે આપણે જોઈએ પહેલું ઘાતના આધારે પહેલો પ્રકાર તો કે સુરેખ બહુપદી હવે સુરેખ એટલે શું હું તમને સમજાવું પછી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી હવે સૌથી હેરાનો તો પ્રશ્ન સેક સુરેખ એટલે શું સુરેખ બહુપદી કોને તો મિત્રો જેની જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય શું જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય હવે સમજો ઘાત કેમ ગણવી અને કઈ રીતે ગણવી હવે સમજો કે મે આમ લખેલું છે y બહુપદી છે રેડી આની ઘાત કેટલી છે તો કે સાહેબ x ની 2 ઘાત છે 2 ની 4 છે તમે એમ કહેશો ને તો આની આ બહુપદીની ઘાત કેટલી ગણવી તો બહુપદીની ઘાત સેના આધારે કયા દ્રષ્ટિકોણથી જોવે બહુપદીની ઘાતને તો બહુપદીની ઘાત એટલે શું તો કે ચલની બહુપદીની અંદર જે ચલ રહેલો છે ચલ એટલે શું તો કે આ x અને y હોય ને ચલ કહેવાય આ x છે આ જે y લખા છે x છે અને y છે તો આ x અને y છે ને એને શું કહેવાય બહુપદીના ચલ તો બહુપદીની ઘાતને તમારે શું જોવાનું તો કે બહુપદીની અંદર જે ચલ રહેલા છે ચલની મોટામાં મોટી ઘાત કઈ છે એને બહુપદીની ઘાત કહેવાય તો આ બહુપદીમાં ચલ x ની ઘાત જોવાનું અહીં x ની 2 ઘાત છે અને x ની એક દેખાતી નથી કે દેખાતી નથી કેટલી ઘાત હોય 1 ઘાત તો x એટલે કે ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે 2 સંખ્યાની ઘાત જોવાની નહીં ઘાત સેમ જોવાની ચલની સમજાય છે ચલની મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય તો સમજો જે બહુપદીમાં મોટા મોટી ઘાત 1 હોય દાખલા તરીકે હું એમ કહું x + 2 તો આમાં જો ચલ x છે એની મોટા મોટી ઘાત કેટલી છે 1 જ છે બીજો x છે મોટા મોટી ઘાત કેટલી છે 1 જો x ની ઉપર કઈ કે ઘાત દર્શાવેલી હોય તો એ શું સમજી 1 ઘાત સમજી સમજાય છે તો જે બહુપદીમાં બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય કેવી કહેવાય સુરેખ બહુપદી ઉદાહરણ તરીકે x - 4 જો આમાં x ની કેટલી ઘાત છે 1 જ છે કાઈ દેખાયું નથી એટલે કેટલી ઘાત હોય 1 હોય બીજું ઉદાહરણ લઈએ તો કે x ખાલી x જ છે પણ x ની કેટલી ઘાત છે 1 ઘાત છે તો એને કેવી ઘાત બહુપદી કહેવાય સુરેખ બહુપદી બીજું ઉદાહરણ લઈએ x - xy + 3 જો આમાં 3 પદ છે 4 2 છે x ની 5 છે પણ બે ચલની ઘાત કેટલી છે 1 જ મોટા મોટી ઘાત 1 છે જો અહીંયા y ની 2 ઘાત આવી છે ને તો એને સુરેખ બહુપદી ના કહેવાય બહુપદીમાં મોટા મોટી ઘાત 1 હોય તો જ એને સુરેખ બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી જોઈએ તો હવે શબ્દો પર પકડી લેવાનું દ્વિ એટલે 2 જે બહુપદીમાં મોટા મોટી ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય જોઈએ
द्विघात बहुपदी ना उदाहरण दाखला तरीके x નો વર્ગ -4x તો જો આમાં x ની એક ઘાતી છે છે ને અહીં x ની પર કઈ ઘાત નથી કેટલી ઘાત હોય 1 x ની બે ઘાતી છે પણ આપણે કઈ જોવાની મોટા મોટી ઘાત તો આમાં મોટા મોટી ઘાત કઈ છે 2 તો જે બહુપદી ની મોટા મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય બીજા ઉદાહરણ જોઈએ તો 3 - x નો વર્ગ 10 x 4x જાણે મોટા મોટી ઘાત બે તો આની દ્વિઘાત કેવી બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી તો જેમાં મોટા મોટી ઘાત 3 રહેલી હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય એના ઉદાહરણ લઈએ બરોબર ને દાખલા તરીકે x ની 3 - 4x નો વર્ગ + 3x + 1 જો આ ચાર પદ તો છે પણ આપણે ઘાત જોઈએ સૌથી મોટા મોટી ઘાત કે મોટા મોટી ઘાત કેવી છે 3 તો આની કેવી બહુપદી કહેવાય ત્રિઘાત બહુપદી બીજું ઉદાહરણ લઈએ હવે જો આમાં મોટા મોટી ઘાત કેવી છે જો એ સંજોડી હોય તો એ શું કહેશે સાહેબ મોટા મોટી ઘાત 12 છે પણ બેટા અહીંયા ધ્યાન દેવાય આપણે મેં તમને આમાં સમજાવ્યું હતું ને કે ઘાત સીની જોવાની આપણે ચલની હા 100 તો સંખ્યા છે આપણે મોટા મોટી ઘાત ચલની જોવાની છે ચલ કોણ છે x x માં મોટી ઘાત કેવી છે 3 કે 2 3 મોટા થાય કે 2 મોટા થાય 3 મોટા થાય ને તો આ બહુપદીમાં મોટા મોટી ઘાત 3 છે તો આ બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય તો આ છે આ બહુપદીના પ્રકાર કેના આધારે પડે પ્રકાર કેટલા પ્રકાર પડે 2 પદના આધારે ઘાતના આધારે પદના આધારે કેટલા કેટલા પ્રકાર સામાન્ય રીતે એકપદી દ્વિપદી ત્રિપદી જેમાં એક પદ હોય એકપદી બે પદ હોય દ્વિપદી ત્રણ પદ હોય ત્રિપદી બીજા ઘાતના આધારે 3 સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત જેમાં એક જ ઘાત હોય ચલની મોટા મોટી ઘાત એક જ હોય એટલે સુરેખ બહુપદી કહેવાય મોટા મોટી ઘાત બે હોય એટલે દ્વિઘાત અને ત્રણ ઘાત હોય મોટા મોટી એને ત્રિઘાત બહુપદી કહેવાય સમજાઈ ગયું રેડી એકવાર જોઈ લો હવે એમ ખ્યાલ કરો હવે શું તો કે હવે આપણે ચલ વાળી બહુપદી હવે વિચારો છે હું બોલું છું કે મેં તો તમને કહી દીધું કે એક પદ હોય બે પદ હોય ત્રણ પદ હોય આ બધીને બહુપદીઓ કહેવાય છે એમાં એક પદ હોય ને કરતા વધારે પદ પણ એને પણ બહુપદી તો કહેવાય છે પણ એ કઈ વસ્તુ છે કે જેમાં એક એક પદ હોય કે એક કરતા વધારે પદ હોય છતાંય બહુપદી ના કહેવાય કોણ તો યાદ રાખજો બોલું છું જે બહુપદીમાં ચલનો ઘાતાંક શું ચલનો ઘાતાંક એટલે ચલની ઘાત પૂર્ણ સંખ્યામાં ન હોય કેમાં પૂર્ણ સંખ્યામાં ન હોય સમજો પૂર્ણ સંખ્યા એટલે શું તમને ખબર હોવી જોઈએ પૂર્ણ સંખ્યા પણ કહેવાય તો કે જે સંખ્યા 0 થી શરૂઆત થાય બધી પૂર્ણ પૂર્ણાંકો હોય અનંત સુધી એને પૂર્ણ સંખ્યા કહેવાય તો જે બહુપદીમાં ચલનો ઘાત પૂર્ણ સંખ્યામાં ન આવતો હોય તો એને બહુપદી કહેવાય નહીં જોઈએ એક ઉદાહરણ જોઈએ ખબર પડી જશે જેમ કે મેં આ લખ્યું x + કેટલા છેદમાં x જો આની ઘાત કેવી છે કાઈ નું હોય એટલે 1 આની ઘાત છે તો 1 જ પણ આનું સાચું કહેવા બહુપદી કેવી રીતે હોય સિમ્પલ લાઈનમાં હોય x નો વર્ગ + bx + c આ રીતે તો છેદમાં રાખવાનું ન હોય તો છેદ વાળા ચલ ઉપર લઈ જઈશ તો એની ઘાત પ્લસ છે ઉપર આશે કેવી હશે માઇનસ તો આનું સાદું શું મળશે x ની એક ઘાત છે એમને પ્લસ x ની પ્લસ 1 ઘાત ઉપર આવી જશે તો x ની જે પ્લસ 1 હતા અહીંયા કેવો થઈ જશે માઇનસ તો જો હવે આ બહુપદી થઈ આ બહુપદીમાં ચલનો ઘાતાંક કેવો આવ્યો માઇનસ 1 માઇનસ 1 પૂર્ણમાં આવે નહીં તો આ બહુપદીને આ પદાવલીને બહુપદી કહેવામાં આવે સમજી ગયા બેઠું મગજમાં જે બહુપદીમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા ના હોય રૂટ વાય સંખ્યા હોય ને ઘાત તો પણ એને બહુપદી કહેવાય નહીં શું કામ આમ લખું x + 1 / √x આ વર્ગમૂળમાં x છે વર્ગમૂળમાં x ની ઘાત કેટલી થાય 1 / 2 બરોબર ને યાદ રાખો અહીં કૌંસમાં લખી દઉં છું √x એટલે શું થાય વર્ગમૂળમાં x હોય વર્ગમૂળ કાઢો તો એની ઘાત કેટલી થાય 1 / 2 થાય જો 1 / 2 છે પૂર્ણમાં આવે નહીં આ પદાવલીને પણ બહુપદી કહેવામાં આવે નહીં
તો બહુપદી કોને ના કહેવાય યાદ રાખ જે બહુપદીમાં ઘાત પૂર્ણ સંખ્યામાં ન આવતી હોય તેને બહુપદી કહેવામાં આવે છે કે આ છે ના બહુપદી છે રેડી હવે બીજી તરફ જોઈએ હું તમને રકમ લખું તો મનમાં વિચારવાનું જવાબ દેવાનું કે હું તમને પૂછું કે પહેલી બહુપદી મે આલી હવે તમને અમારા પ્રશ્ન એવો પૂછો કે આપેલ બહુપદીનો ઘાતાંક કેટલો છે નાના તમને સિમ્પલ ને એ પ્રમાણે છે બહુપદીની ઘાત કેટલી છે આમાં તો બહુપદીની ઘાત કેમ ખબર પડે એ તમને મેં કીધું હતું બહુપદીમાં તમારે શું જોવાનું તો કે ચલ જોવાનું ઘાત પૂછે તમારે સીની ઘાત જોવાની ચલની સંખ્યાની ઘાત નહીં જોવાની બહુપદીની ઘાત પીછી છે તો આ બહુપદીમાં ચલ કેટલા છે એક જ છે x પણ કેટલી વાર આવે છે ત્રણ વાર આવે છે x x નો વર્ગ અને x ની ત્રણ તમારે બહુપદીમાં ચલની મોટામાં મોટી જે ઘાત હોય ને એને કહેવાય બહુપદીની ઘાત તો મોટા મોટી ઘાત કેટલી અહીં કેટલી ઘાત છે એક એ બે અને ત્રણ તો મોટા મોટી કઈ ઘાત છે ત્રણ વાળી આપેલ બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી થશે ત્રણ તો બહુપદીની ઘાત કેટલી કહેવાય ત્રણ રેડી સંદેશ છે હવે સમજો હવે હું તમને એમ કહું આમાં બહુપદીની ઘાત કેટલી છે મોટી ઘાત કેટલી છે અને એક છે ને આ બે તો મોટી ઘાત કોણ થશે બે તો આ બહુપદીની ઘાત કેટલી થશે પ્રશ્ન પૂછાય એક વર્ષ માટે પૂછાય તમે બહુપદી આપી દીધી તમને કે આ બહુપદીની ઘાત કેટલી છે તમને ખબર પડી જોઈએ કે બહુપદીની ઘાત કેમ નક્કી થાય કેમ નક્કી થાય બહુપદીની ઘાત છેલ્લી મોટી ઘાત બરાબર ને એને બહુપદીની ઘાત કહેવાય એટલે ઘાત કોની જોવાની ચલની ઘાત જોવાની સમ વિચારવાને સમજી લેજો યાદ રાખજો ખાસ બરાબર કે બહુપદીમાં ચલ કોની કહેવાય સંખ્યા કોની કહેવાય ચલ એટલે x y z જે હોય ને એને ચલ કહેવાય બાકીની સંખ્યા બહુપદીની ઘાત પૂછે ને એટલે ચલની ઘાત જોવાની સમજાય છે ચલની ઘાત જોવાની જે મોટી ઘાત હોય લેવાની એ થશે બહુપદીની ઘાત ઠીક છે તો આજના માટે આગળ રાખીએ આવતા લેક્ચરમાં આગળ જોશું બરોબર જય હિન્દ